धानेरा नगरपालिकामां आजे भूकंप सर्जायो छे। धानेरा नगरपालिकाना कोंग्रेसना 17 सभ्योने आजे गुजरात राज्यना कमिश्नर म्युनिसिपालिटी एडमिनिस्ट्रेशन सभ्यपदेथी दूर करवानो हुकम कर्यो छे। धानेरा नगरपालिकामां कुल 28 सभ्यो छे, जेमांथी कोंग्रेस 17 सभ्यो पाकी बहुमतीथी सत्तामां छे, જ્યારે આ તરફ ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 11 સભ્યો જ છે। એટલે કે છેલ્લા 3 વર્ષથી ધાનેરા નગરપાલિકા ઉપર કોંગ્રેસ પક્ષનું જ રાજ હતું, તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના 11 સદસ્યોએ મુખ્યમંત્રીને લેખિતમાં ધાનેરા નગરપાલિકામાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અલગ અલગ મુદ્દા સાથે રજૂઆત કરી હતી, જેને લઈ ગત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધાનેરા નગરપાલિકાના કામોને લઈ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપાયો હતો। જેને લઈ ગત 6 ઓગસ્ટના રોજ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તમામ 17 સભ્યોને નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ સરકાર સામે કોંગ્રેસના સદસ્યોની લડાઈ શરૂ થઈ, જેનું પરિણામ આજ રોજ આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશને ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના 17 સભ્યોને પોતાના પદ ઉપરથી દૂર કરવાનો હુકમ કર્યો છે। 17 કોંગ્રેસના સભ્યોમાંથી વોર્ડ નંબર 3ના સદસ્યનું અવસાન થયું હતું। સરકાર કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કોંગ્રેસના તમામ 17 સભ્યોને પોતાના પદ ઉપરથી દૂર કરતા ધાનેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ધાનેરા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વિપક્ષના સદસ્ય હીરાભાઈ ઠક્કર સાથે મુલાકાત દ્વારા ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના સભ્યો દ્વારા ધાનેરા શહેરમાં કરોડો રૂપિયાની ગેરરીતિ કરી હોય, આજે તેમને પોતાના પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે। ધાનેરા નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને કોંગ્રેસના સભ્યોએ બેફામ ભ્રષ્ટાચાર કરેલ છે। અમે વારંવાર રજૂઆત એમને કરવા છતાં પણ ભ્રષ્ટાચાર ન રોકાતા અમે ગીતાબેન રાયચંદભાઈ વાઘેલાના નેતૃત્વમાં 10 સભ્યો અન્ય સભ્યો સાથે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં અરજી કરેલી, રજૂઆત કરેલી, એની તપાસ થયેલી। તપાસના અંતે કમિશનરશ્રી એમને નોટિસ આપેલી, નોટિસ પછી એમને સાંભળવામાં આવેલા, સુનાવણી થયેલી અને સુનાવણીના અંતે આજે કમિશનરશ્રીએ કોંગ્રેસના 17 સભ્યોને સભ્યપદથી સસ્પેન્ડ કરેલ છે અને એ ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત થઈ ગયું છે। અચ્છા, કયા પ્રકારનો ભ્રષ્ટાચાર કહીએ તો કઈ કયા મુદ્દાઓ હતા? લગભગ એમાં મોટા ભાગે તો અંડરગ્રાઉન્ડ ગટર, પછી કોમ્પ્યુટર વિભાગમાં, રોડ વિભાગમાં, અને પણ જે સ્ટેચ્યુ ઊભા કરેલા છે રાષ્ટ્રીય મહાપુરુષોના, એમાં પણ વ્યાપક મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો હતો અને અન્ય પણ કેટલાક ટેન્ડર વગર ડાયરેક્ટ બિલો એ લોકોએ લખી અને ટેન્ડર આપી દીધા હતા, ઈ ટેન્ડરિંગ કર્યા સિવાય, એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો હતો। બસ કમિશનરે જે અમે રજૂઆત કરી હતી, જે જે મુદ્દા હતા એ બધા જ મુદ્દા માન્ય રાખેલ છે અને એમાં ભ્રષ્ટાચાર થયેલ છે એવો રિપોર્ટર એમના સરકારે જે 2 લોકોને એ મૂક્યા હતા તપાસ માટે, એ તપાસ અધિકારીઓ પણ એવું બતાવેલ છે કે એમાં ભ્રષ્ટાચાર થયેલ છે, ગેરરીતિઓ થયેલ છે।